આજે આપણે જોશું લાઈફ ટાઈમ નાઇસ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં વિભાજ્યતાની ચાવી પ્રકરણ 3 છે, એમાં 8મા નંબરનો પ્રશ્ન જોશું. પ્રશ્ન જોતા પહેલાં તમને કહું કે કોઈપણ પરીક્ષાની તૈયારી કરવા માગતું હોય આ મારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મારા ગ્રુપમાં પણ જોડાઈ શકે છે. હવે પ્રશ્ન 8 છે, 1,43,865 સંખ્યાને કોના વડે નિશેષ ભાગી શકાય? તો ઓપ્શન 1 છે 3, 4, 8, ઓપ્શન 2 છે 5, 2 અને 9, ઓપ્શન 3 છે 2, 3 અને 5, ઓપ્શન 4 છે 3, 5 અને 9. તો બધા ઓપ્શનોમાં એકની એક સંખ્યા બે બે વાર આપેલી છે, તો આપણે ક્રમથી બધા આંકડા લખી દઈએ. તો 2 આપેલો છે, પછી 3 છે, પછી 4 છે, પછી 5 છે, પછી 6 નથી, 7 નથી, 8 છે ને 9 છે. હવે એક એકની ચાવી આપણે જોશું, 2ની ચાવી. તો 2ની ચાવી શું છે કે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોવો જોઈએ. તો આ અંકોમાંથી એકમનો અંક નથી, તો 2ની ચાવી લાગુ પડશે નહીં. હવે 3ની ચાવી, તો 3ની ચાવી શું છે? તો 3ની ચાવી કે તમામ અંકોનો સરવાળો 3નો અવયવી હોવો જોઈએ. તો આપણે સરવાળો કરીએ, 4 ને 1, 5, 5 ને 3 8, 8 ને 8 16, 16 ને 6 22, 22 ને 5 27. તો 27 એ 3નો અવયવી છે, 3નો અવયવી કે 3ના ઘડિયામાં આવે છે. 3, 9, 27 થાય છે, એટલે 27 આવી હશે, તો આ 3ને લાગુ પડશે. હવે 4ની ચાવી, તો 4ની ચાવી શું છે? તો પાછળના 2 અંક, પાછળના 2 અંક 4 વડે ભાગી શકાય અથવા 2 0 હોય. તો પાછળના 2 અંક એટલે 65, 65ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4, 2 વધે ઉપરથી ઉતારે 5, 4ના ઘડિયામાં 25 આવશે નહીં, તો 4ની ચાવી લાગુ પડશે નહીં. હવે આપણે જોશું 5ની ચાવી. 5ની ચાવીનો નિયમ શું છે કે એકમનો અંક 0 અથવા 5 હોવા જોઈએ. તો 5 છે તો 5ની ચાવીનો લાગુ પડશે. હવે 8ની ચાવી, તો 8ની ચાવીનો નિયમ શું છે? પાછળના 3 અંક અથવા 3 0, તો પાછળના 3 અંક 865, તો 865ને આપણે 8 વડે ભાગીશું, 8 એકા 8, 0 ઉપરથી ઉતારે 6, ભાગ ચાલશે નહીં એટલે 0 મૂકીશું, ઉપરથી ઉતારે 5. હવે 8ના ઘડિયામાં 65, 8 8 64 થશે, એક શેષ વધશે, તો 8 વડે ભાગી શકાશે નહીં, 9 વડે. તો 9ની ચાવી શું છે? તો તમામ અંકોનો સરવાળો 9નો અવયવી હોવો જોઈએ. તો તમામ અંકોનો સરવાળો આપણે 3માં કર્યો તો 27 થતો હતો, તો 9નો અવયવી છે, હા 9 તરી 27, 9નો અવયવી, તો 9 વડે ભાગી શકાશે. તો આવો ઓપ્શન કયો છે? 3, 5 અને 9, તો 3, 5 અને 9, તો આ જવાબ સાચો છે. હવે આ ગૃહ કાર્યમાં આપેલો પ્રશ્ન ઓપ્શન પણ આપેલા છે, તો આ દાખલો ગણીને તમે કોમેન્ટમાં પણ જવાબ જણાવી શકો છો અને મારો વોટ્સઅપ નંબર પર ફોટો પાડીને પણ મોકલી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.